नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने राष्ट्रीय कुटुंब सहाय एटले के संकट मोचन योजना विषे बात करीशु। ते पहला जो अपनी आ चैनल पर नवा हो ने चैनल ने हजू सुधी सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे आवनार माहितीना वीडियोनो नोटिफिकेशन तमने मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, कुटुंबनी मुख्य कमानार व्यक्ति गुमावनार माटेनी आ योजना छे, जेनुं नाम छे राष्ट्रीय कुटुंब सहाय, एटले के बीजे संकट मोचन नामथी पण ओळखाय छे। तो संकट मोचन योजना मेळवो रूपिया 20,000 नी सहाय सीधी बैंक खातामां। तो तेनो लाभ कोने अने केवी रीते मळशे તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને રાષ્ટ્રીય કુટુંબ સહાય સંકટ મોચન યોજનાની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો આપણે હવે તેની જાહેરાત જોતા જઈએ। તો મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો જાહેરાત, નિયામક સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, જેને સંકટ મોચન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। તો રાષ્ટ્રીય કુટુંબ સહાય સંકટ મોચન યોજના હેઠળ કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન, પછી તે કુદરતી રીતે થયું હોય કે કૃત્રિમ રીતે, તો અવસાન થવાથી પરિવારને સહાયરૂપ થવા માટે એક વખત રૂપિયા 20,000 સહાય આપવાની યોજના અમલમાં છે, જેમાં નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ। તો તેનો લાભ કોણ મેળવી શકે તે તમે અહીંયા જોઈ શકો છો। તો તે આપણે ક્રમશઃ જોતા જઈએ। તો મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 18-60 વર્ષની હોવી જોઈએ તેવા કુટુંબને આ સહાય મળવાપાત્ર થાય છે। મૃત્યુ પામનાર વ્યક્તિનો બીપીએલ યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ, એટલે કે જે કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું છે તે વ્યક્તિનો બીપીએલ યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ, તો તે પરિવારને છે તે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। અવસાન પામનાર વ્યક્તિ કુટુંબની મુખ્ય વ્યક્તિ હોવી જોઈએ, જે વ્યક્તિ અવસાન પામી છે તે વ્યક્તિ છે તે કુટુંબની મુખ્ય કમાનારી વ્યક્તિ હોવી જોઈએ, તો તેના પરિવારને છે તે રૂપિયા 20,000 આર્થિક સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો અવસાન થાય ત્યારથી 2 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે। તો જે રાષ્ટ્રીય કુટુંબ સહાય એટલે કે સંકટ મોચન યોજના માટેની જે અરજી છે તે વ્યક્તિના અવસાન થાય ત્યારથી 2 વર્ષની સમય મર્યાદામાં કરવાની હોય છે। તો 2 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ જે લાભાર્થીઓ અગાઉ લાભ મેળવેલ છે તેવા લાભાર્થીઓ દ્વારા આ યોજનામાં પુનઃ અરજી કરવાની રહેશે નહીં, એટલે કે જે લોકોએ અગાઉ લાભ મેળવેલો છે તેવા લાભાર્થીઓએ આ યોજનામાં ફરીથી અરજી કરવાની રહેશે નહીં। યોજનાનો લાભ લેવા માટે છે તે ડિજિટલ ગુજરાત પોર્ટલની જે વેબસાઇટ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો તે વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને યોજના અંગેનું વધુ માર્ગદર્શન મેળવવા માટે અરજદાર છે તે જે તે વિસ્તારના મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, અથવા તો જો તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર અહીંયા તમને વિડીયોની લિંક જોવા મળશે। તો તે વિડીયો જોઈ અને તમે આ જે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે તેના વિશે વધુ માહિતી મેળવી શકો છો। તો જે લોકોના કુટુંબમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થયું હોય અને બીપીએલ યાદીમાં સમાવિષ્ટ હોય તેવા લોકો આ યોજનામાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે અને રૂપિયા 20,000 સહાય મેળવી શકે છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।